કેમ છો બાલ દોસ્તો મજામાં ને હું પણ મજામાં છું તો ચાલો આજે આપણે ધોરણ બે વિષય કલ્લોલ એટલે કે ગુજરાતી પર્યાવરણ પાઠ પહેલો શરણાઈ ઢોલક અને રંગ શ શરણાઈ નો શરણાઈ જોઈને તમે ત્યાર પછી ઢોલક પણ જોયું અને રંગ બરાબર આ પાઠનું નામ છે ચાલો તો સૌ પ્રથમ પ્રવૃત્તિ પહેલી આપણે ગીતડું ગાઈએ ફર ફરો ને છોકરા ફુદરડી ફર ફરો ને છોકરા ફુદરડી જેમ ફરે ઉંદરડા ઉંદરડી જેમ ફરે ઉંદરડા ઉંદરડી તેમ ફરો ને છોકરા ફૂદરડી તેમ ફરો ને છોકરા ફૂદરડી ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા પેલી તાર લિયો સૌ ઉંદરડી પેલી તાર લિયો સૌ ઉંદરડી ફર ફરો ને છોકરા ફૂદરડી ફર ફરો ને છોકરા ફૂદરડી ફાગો ફાગો ઉંદરડા ઉંદરડી હા મિત્રો આજનું આપણો જે પાઠ છે એમાં જે વાર્તા છે એ ઉંદરની છે ઉંદર તો આપણે જોયો છે ક્યાં રહે છે મિત્રો ધર્મા ખૂબ જ સાચી વાત તો ચાલો આપણે ઉંદરડા ઉંદરડી એટલે કે ઉંદરોની એ વાર્તા જોઈએ તો આપણી વાર્તા અહીંયાથી શરૂ થાય છે વાર્તાનું નામ છે વાસળીવાળો હા વાસળી વાસળી જોતા કોણ યાદ આવ્યું કૃષ્ણ ભગવાન ખૂબ સરસ તો ચાલો એક હતું ગામ એમાં ઘણા ઉંદર ઘરમાં ઉંદર બાગમાં ઉંદર પેટીમાં ઉંદર કબાટમાં ઉંદર જોયું મિત્રો ક્યાં ક્યાં ઉંદર છે ઘરમાં બાગમાં પેટીમાં ને કબાટમાં મોટા ઉંદર નાના ઉંદર જાડા ઉંદર પાતળા ઉંદર કાળા ઉંદર ધોળા ઉંદર તમને પૂછો ઉંદર કેવા હતા તો કે રંગ રંગના મોટા નાના જાડા પાતળા કાળા ધોળા બરાબર જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર સુખે ખાવા ન દે સુખે પીવા ન દે સુખે બેસવા ન દે સુખે ઊંઘવા ન દે સુખે ચાલવા ન દે સુખે ફરવા ન દે હવે તમને પૂછે કોઈ કે ઉંદરો શું નથી કરવા દેતા તો કે ખાવા પીવા બેસવા ઊંઘવા ચાલવા કે ફરવા આમ જાઓ તો ચૂચ ચૂચ તેમ જાઓ તો ચૂચું ચૂચું જ્યાં જાઓ ત્યાં ચૂચ હવે શું કરવું હવે ક્યાં જવું બધા લોકો કંટાળ્યા એક દિવસ એક વાંસળી આવ્યો જરાક જેટલી દાઢી વાળો લાંબા લાંબા વાળ વાળો લાલ ટોપી પહેરી છે પીળો ડગલો પહેર્યો છે તો અહીંયા બીજો એક પ્રશ્ન થયો કે વાંસળી દેખાવમાં કેવો છે તો કહેવાનો જરાક જેટલી દાઢી વાળો લાંબા લાંબા વાળ વાળો માટે શું પહેરી છે લાલ ટોપી અને પીળો ડગલો લોકો ભાઈ અમે તો કંટાળ્યા ઉંદરથી હારી ગયા ઉંદર સગળા કાઢો તમે હજાર રૂપિયા દઈએ અમે શું કહ્યું અમે કંટાળી ગયા ઉંદરથી કેમ કારણ કે ઉંદર આ ગામ લોકોને પરેશાન કરતા હતા યાદ આવ્યું ને સુખેથી ખાવા ના દે પીવા ન દે બેસવા ન દે ચાલવા ન દે એટલા માટે લોકોએ કહ્યું કે અમે ઉંદરથી હારી ગયા સગળા એટલે કે બધા ઉંદર તમે કાઢો તો તમને હજાર રૂપિયા આપીએ વાસળી વાળો રસ્તા વચ્ચે ઉભો રહ્યો અને વાસળી વગાડવા લાગ્યો પછી તો પૂછવું જ શું દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા કોઈ નાચતા આવ્યા કોઈ કૂદતા આવ્યા કોઈ દોડતા આવ્યા કોઈ ધસતા આવ્યા ઉંદરો કેવી રીતે આવ્યા તો નાચતા કૂદતા દોડતા અને ધસતા આવ્યા ચારે કોર ઉંદર ઉંદર ચારે કોર ચૂં ચું ચૂં ચું વાસળી વાળો આગળ ચાલે ઉંદર બધા પાછળ દોડે એટલામાં નદી આવી નદી જોઈએ ને જેમાં પાણી હોય નદી ક્યાંથી નીકળે પર્વતમાંથી ખૂબ જ સાચું કહ્યું તો ચાલો એટલામાં નદી આવી વાસળીવાળો નદીમાં ઉતર્યો અને આગળ ચાલ્યો ઉંદર પણ નદીમાં ઉતર્યા વાસળીવાળો નદી ઓળંગી ગયો ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા લોકો બધા રાજી થયા બાળ મિત્રો વાસળીવાળાએ વાસળી વગાડી તેથી ઉંદર રાજી થઈને પાછળ ચાલ્યા હવે એ તો વાંસળીના સુરમાં એનો જે હોશ છે એ ખોઈ બેઠા એટલે પાછળ પાછળ ચાલ્યા જતા હતા પણ ઉતર્યો એની પાછળ ઉંદર પણ ઉતર્યા હવે બાળ ઉંદર તો નાના નાના હોય એ પાણીમાં કંઈ રહે એ તો તણાઈ ગયા અને ડૂબી ગયા લોકો બધા રાજી થયા વાસળીવાળો ગામમાં પાછો આવ્યો તે બોલ્યો લાવો ભાઈ હાજર રૂપિયા લોકો કહે રૂપિયા કેવાને વાત કેવી જાનો છાનો માનો ચાલ્યો જા ઉંદર મારવાના થાય હજાર રૂપિયા હોય જોયું મિત્રો વાસળી વાળાએ હજાર રૂપિયા જ્યારે માંગ્યા ત્યારે ગામવાળાએ શું કહ્યું આ તે ના ચાલે જોઈએ હવે શું થાય વાસળી વાળો કાંઈ બોલ્યો નહીં વાંસળી લઈ તેણે વગાડવા માંડી વાસળી વાગી પછી પૂછવું જ શું એક છોકરું બહાર આવ્યું બાળ મિત્રો તમારી વાત કરી તમારા જેવા નાના છોકરા વાંસળી ગમે ને તમને એક છોકરું બહાર આવ્યું બીજું છોકરું બહાર આવ્યું ત્રીજું છોકરું બહાર આવ્યું બધા છોકરા બહાર આવ્યા ઘરમાંથી આવ્યા બહારથી આવ્યા નાના આવ્યા મોટા આવ્યા જાડા આવ્યા પાતળા આવ્યા કાળા આવ્યા ગોરા આવ્યા કંઈ યાદ આવ્યું મિત્રો તમને ઉંદર પણ નાના મોટા જાડા પાતળા કાળા ને ગોરા જ હતા એવી જ રીતે આ છોકરા પણ એવા છે આમ જુઓ તો છોકરા તેમ જુઓ તો છોકરા કોઈ નાચતું આવ્યું કોઈ કૂદતું આવ્યું કોઈ દોડતું આવ્યું કોઈ ધસતું આવ્યું ચારે કોર છોકરા છોકરા ચારે કોર હો હો અરે ઊભા હો ઊભા રહો પણ છોકરા શાના ઊભા રહે તમે માનો કોઈની વાત બસ તમારા જેવા જીદી છોકરા હતા એ તો ચાલ્યા નદી તરફ લોકો બધા ગભરાયા રખે ને છોકરા પાણીમાં ડૂબી જાય દોડીને તે નદીએ આવ્યા શા માટે કારણ કે તમે અગાઉ સાંભળ્યું ને કે જેવી રીતે વાસળીવાળો નદી પાસે ગયો અને નદીમાં ઉતર્યો ઉંદર પણ એમાં ઉતર્યા અને ઉંદર ડૂબી ગયા જો બાળક પાણીની પાછળ જાય તો ડૂબી જવાય આપણે પાણીમાં જવાય નહીં લે ભાઈ વાસળીવાળા લે તારા હજાર રૂપિયા અને જા હવે તું બીજે ગામ વાસળીવાળો હજાર રૂપિયા લઈ ચાલતો થયો જોયું મિત્રો ગામ લોકોએ ઉંદરથી પીછો છોડાવ્યો અને વાસળીવાળાને પાસેથી એને હજાર રૂપિયા આપીને પોતાના બાળકોને પણ છોડાવ્યા ચાલો આગળ વાતચીત છે એમાં પહેલો પ્રશ્ન તમને પૂછ્યો આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી ક્યારે આવી બરાબર છે તો બાળકોનું એવું કહેવું છે કે જ્યારે વાસળીવાળો પેલા ઉંદરને ડુબાડી દે છે એટલે કે એની પાછળ જાય છે ત્યારે બાળકોને મજા આવી હં બીજો પ્રશ્ન છે કે વાર્તામાંથી કયા કયા શબ્દો યાદ આવે છોકરા ઉંદરડા વાસળીવાળો ટોપી ડગલો એવી જ રીતે તમારે બીજા શબ્દો યાદ કરીને કહેવાના ચાલો આગળ સાચું ખોટું સાચું હોય તો તાળી પાડવાની અને ખોટું હોય તો ફર બોલવાનું છે આ રમત તમે તમારા મિત્ર સાથે પણ રમી શકો છો અથવા તમારા મમ્મી પપ્પાને કહો કે આ સવાલ પ્રશ્નો તમને પૂછે ત્યાર પછી વાર્તાના ચિત્ર છે ચિત્રમાં શું દેખાય છે ઉંદર કેવા હતા ચિત્રમાં કેટલા માણસો દેખાય વાસળીવાળાએ શું શું પહેરેલું છે વાસળીવાળો બાળકોને લઈને ક્યાં જાય છે ઘરમાં ક્યાં ક્યાં ઉંદર જોવા મળે છે આટલા ઉંદરો તમારી શાળામાં આવી જાય તો શું શું થાય આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે વિચારી અથવા તો ઉપર આપેલી વાર્તામાંથી વાંચી સાંભળી ત્યાર પછી તમારા મમ્મી પપ્પા કે શિક્ષકોને જણાવવા હવે એટલે શું ખરાની નિશાની કરવાની અમે આ ઉંદરોથી હારી ગયા કેમ ઉંદર ખૂબ હેરાન કરતા કે ખૂબ વધારે હતા તો કે હેરાન કરતા તો ત્યાં ખરાની નિશાની કરવાની એવી જ રીતે બીજો પ્રશ્ન વાસળીવાળો નદી ઓળંગી ગયો કેમ નદીમાં ડૂબી ગયો કે નદીને સામે કાંઠે પહોંચી ગયો વાસળીવાળો નદી ઓળંગી ગયો તો કે સામે કાંઠે પહોંચી ગયો ચારે હો હો એટલે બધી બધી બાજુ હતા કે બાજુથી જાત જાતના અવાજ આવતા હતા તો કે બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા હવે અધૂરું ખૂટું હોય એ લખવાનું છે વાસળી વાળાએ પહેલી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા ખૂબ જ સરસ ઉંદરો તેમની પાછળ ચાલ્યા વાસળીવાળાએ બીજી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા અરે વાહ બાળકો તેમની પાછળ દોડ્યા ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાસળીવાળાને ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં તો કે ઉંદરોને નદીમાં લઈ જનાર વાસળીવાળાને ગામ લોકોએ હજાર રૂપિયા આપ્યા નહીં ખૂબ જ સરસ તમને તો વાર્તા ખૂબ સરસ સમજાઈ ત્યાર પછી આ ચિત્ર અહીંયા આપેલા છે એને વાર્તા પ્રમાણે ક્રમ લખવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે ત્યાર પછી આમાંથી ચિત્ર છે જે તમને ગમે તેના ઉપર ખરાની નિશાની કરવાની છે અને ચિત્ર બતાવ્યા પછી એમાં શું સરખું છે શું જુદું છે કયું ચિત્ર વધારે ગમે અથવા ચોથો પ્રશ્ન એવો આપ્યો છે કે તમે ટીવી જોતા હો તો એમાં જે કાર્ટૂન આવે તેનું નામ લખવાનું છે અથવા નીચે અહીંયા દસમા પ્રશ્નમાં તમને જે કોઈ કાર્ટૂન દોરતા આવડતું હોય તે દોરવાનું છે આપેલી જગ્યામાં ખૂબ જ સરળ રીતેથી સમજાવેલું છે તમે દોરી શકો છો ત્યાર પછી વાર્તા બનાવવાની છે પછી બારમો પ્રશ્ન છે ગીત ગાવાનો છે તો ચાલો આપણે થોડું ગીત ગાઈ નાખીએ ઢમ ઢોલક વાગી આવ્યો મુછાળો મદારી બજાવો બચાવ તાલી ઊં 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 બીન વાગી ઢમ 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 ઢોલક વાગી આ તો મોટી રસી છે એની ઉપર છોકરી છે ધીરે ધીરે ચાલે છે વાંદરો વાસરી વગાડે છે બજાવો બચાવ તાલી બીન વાગી ઢમ 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 ઢોલક વાગી આ તો મોટી પેટી છે એની અંદર થેલી છે એની અંદર સાપ છે કાળો મોટો સાપ છે બજાવો બચો તાલી જોર જોર છે તાલી તેરમો પ્રશ્ન છે ક્યાં જોયું કેવું હતું મતલબ કે ચિત્રના આધાર ઉપર તમારે કોઈ પણ વાક્ય બનાવવાનું છે ઉદાહરણ તરીકે શિયાળ આપેલું છે મેં જંગલમાં શિયાળ જોયું હતું તેની પૂંછડી જાડી હતી એક વાક્ય હું બનાવું ચિત્રમાં મોર દોરેલો છે મેં ખેતરમાં મોર જોયો હતો તેના રંગબેરંગી પીછા હતા એવી જ રીતે બીજા ચિત્રો જોઈ મિત્રો કે મમ્મી પપ્પાની મદદ લઈ તમારે તેમાં વાક્ય બનાવવાના છે ત્યાર પછી વિદ્યાર્થીઓએ અભિનય કરવાનું છે ગાય પાણી કેવી રીતે પીવે કૂતરો પાણી કેવી રીતે પીવે ફોપટ જામફળ કેવી રીતે ખાય અને ઉંદર જામફળ કેવી રીતે ખાય ત્યાર પછી શબ્દો છે ફુગ્ગો અહીં ત્રણ ફુગ્ગા છે એવી જ રીતે વાક્ય બનાવવાના છે એ વાક્યને ખૂબ જ સરસ અક્ષરે બાજુમાં આપેલી જગ્યામાં લખવાના છે પછી વાંચવાનું છે પંદરમો પ્રશ્ન અમે શાળામાંથી પ્રવાસે ગયા અહીં અમે એક આશ્રમની મુલાકાત લીધી આ આશ્રમમાં અને ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા હતા તેઓએ અમને જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં અહીં મોબાઈલ વાપરવા ઉપર નિષેધ છે અમે શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું હવે તમારે નીચે આપેલી જગ્યામાં શ્ર ક્ષ અને ગ્ઞ આવતો હોય એવી નીચે લીટી કરવાનું છે અને નીચે કોષ્ટકમાં લખવાનું છે ત્યારબાદ અહીં શબ્દો આપેલા છે એ શબ્દો ઉપરથી તમારે વાક્યો બનાવવાના છે બરાબર ત્યાર પછી સોળમો પ્રશ્ન એમાં તમારે વાક્યોને યોગ્ય ક્રમમાં લખવાનું છે જેવી રીતે બધા જ કંટાળ્યા બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા એવી જ રીતે વાર્તાના આધારે તમારે ક્રમમાં તેને લખવાના છે ત્યાર પછી અહીંયા મજા મજા એટલે કે અહીંયા જતીન અને જય અને યજ્ઞેશનો ત્રણેયનો વાર્તાલાપ આપેલો છે તે ચર્ચા કરવાનું છે ત્યાર પછી રમત છે અને અહીંયા ચિત્ર આપેલું છે તેમાં રંગ પૂરવાનો છે આ રીતે અહીં આપણો પહેલો જે પાર્ટ છે શરણાઈ ઢોલક અને રંગ તે પૂર્ણ થાય છે અસ્તુ જય હિન્દ